ઈસુનું બીજી વાર આવવું. લગભગ 2000 વર્ષથી દુનિયામાં વધારે ને વધારે મનખ ઈસુ મસીહનો તાજો હમીસાર સાંભળે છે. મસીહ મંડળી વધી રહી છે. ઈસુએ વાયદો કર્યો કે વૈયા દુનિયાના અંતમાં પાછા આવે. ભલે હજુ સુધા પાછા નહીં આવ્યા, પણ એ પોતાના વચનને પૂરું કરે છે. જરા પણ ઈસુની પાછા આવવાની વાટ જોવી રહ્યો છે ત્યારે પરમેશ્વર આ રાખે છે કે આપણે એવું જીવન જીવવું જે પવિત્ર વે અને એને માન આલતો વે. ઈસુ ધરતી પર રહેતા હતા ત્યારે એને કીધું કે મારા સિલા દુનિયાની દરેક જગ્યામાં જઈને મનખને પરમેશ્વરના રાજ્યના બારામાં તાજા હમીસારનો પ્રસાર કરે અને પછી દુનિયાનો અંત થાય. ઘણી જાતિ વે હજુ તક ઈસુના બારામાં સાંભળ્યું નહીં. હરકમાં જતા પહેલ ઈસુ મસીહે કીધું કે જેનાવે ક્યારેય સાંભળ્યું નહીં એવા મનખનો તાજો હમીસાર પ્રગટ કરો. અને એનાવે આ હુદું કીધું, જો અને બધી જાતિના મનખને સેલા બનાવો, ખેતરો ફસલની કાટણી હરું તૈયાર હે. ઈસુએ યુદું કીધું હતું કે એક સેવક પોતાના માલિકથી મોટો નહીં ગણાઈ શકતો. જેમાં દુનિયાના મનખવે મારો નકાર કર્યો, એવી જ રીતે મારા લીધે તમને મનખ સતાવે અને માર દડે હે. આ દુનિયામાં તમને દુઃખ ભોગવવું પડે, પણ હિંમત રાખો, કેમ કે મેં શેતાનને જે દુનિયા પર રાજ કરે હે એને હરાયો હે. અગર તમે અંત તક મારા બારામાં વિશ્વાસુ રહો તો પરમેશ્વર તમને બસાવે. જ્યારે દુનિયાનો અંત આવે ત્યારે મનખની હાથે ઓં થાય. એના બારામાં ઈસુએ પોતાના શેલાને દાખલો કીધો કે એક માણસે પોતાના ખેતરમાં અસલનું બી વાવ્યું. જ્યારે વયો હુઈ જાયેલો હતો ત્યારે એનો વેરી આવ્યો અને એના તાજા બીમાં જંગલી બી વાવી જતો રહ્યો. જરા ધરા ફૂટ્યા તે વયા માણસના નોકરે કીધું, માલિક તમે એના ખેતરમાં તાજું બી વાવ્યું હતું, તે પછી આ જંગલી છોડ કહાં આવ્યા? માલિકે કીધું, કોઈક વેરજે વે યુ બી વાવ્યું હે. નોકર વે માલિકને જવાબ આપ્યો, હું મોઝાઈને જંગલી છોડ ઉફીડ નાખજે. માલિકે કીધું, નહીં, અગર તમે એવું કરો તો તમે કેટલાક ગોવને હુદા ઉફીડી નાખો. કાટણીના ટાઈમ તક રાહ દેખો અને જંગલી છોડને ભેગા કરીને બળવા હારું એક ઢગલો કરી દેજો, પણ ગોવને વખાર મળી આવો. સેલા એનો મતલબ એને સમજી શક્યા. એટલે હરું એને ઈસુને એનો મતલબ સમજાડવા અરજ કરી. ઈસુએ કીધું, જે માણસે તાજું બી વાવ્યું તે મસીહના બારામાં બતાડે હે. ખેતર દુનિયાને બતાડે હે, તાજું બી પરમેશ્વરના રાજ્યના મનખને બતાડે હે, જંગલી બી વે બોંડ મનખને બતાડે હે, જે વેરજે જંગલી બી વાવ્યું હે વે શેતાનને બતાડે હે, કાટણી દુનિયાના અંતને બતાડે હે, અને ફસલ કાપવાવાળા પરમેશ્વરના હરક દૂતને બતાડે હે. જ્યારે દુનિયાનો અંત આવે જ્યારે મનખ શેતાનનો હે, વે બધ મનખને હરક દૂત એક હાથે ભેગા કરે અને એને બળબળતી આગમાં નાખી દે હે, જ્યાં ભયાનક પીડા વહે, દાંત કકડાતા વહે અને ગાંગરત વહે. પણ ધર્મી મનખ પોતાના આભા પરમેશ્વરના રાજ્યમાં સૂર્યાને જોગ બભળ હે. ઈસુએ યુદું કીધું કે દુનિયાના અંત પેલ વે ધરતી પેર પાછા આવે. જેવી રીતે વયા જ્યાં હતા એવી રીતે વયા પાછા આવે. વયા માણસ શરીરમાં વહે અને આકાશમાં વાદળો પર સવારી કરીને આવે. જ્યારે ઈસુ પાછા આવે ત્યારે જે મસીહી મરેલ હે વે મરેલામાં પાસે જીવી ઉઠે અને એને આકાશમાં મળે. ત્યારે એ મસીહે જે એના ટાઈમમાં જીવતો વહે એ આકાશમાં ઇપેર જાહે અને જે મરેલામાં જીવી ઉઠે વહે વે એ મસીહ મનખને હાથે વે યુદ્ધ મળી જાહે. વે બધતા ઈસુને હાથે વહે ત્યારે ઈસુ સંપૂર્ણ શાંતિ અને એકતામાં પોતાના મનખને હાથે હંમેશા રહે. ઈસુએ વચન આપ્યું હે કે જેત્ર મનખને એના ઇપેર વિશ્વાસ કરે હે એનામાં દરેકને વે મુંગટ આલે વે હંમેશા પૂરી શાંતિમાં પરમેશ્વરને હાથે રહે અને રાસ કરે. પણ જે ઈસુ પર વિશ્વાસ નહીં કરે એનાનો પરમેશ્વર નિયા કરે. વૈયા એને નરકમાં ફેંકી દે જ્યાં વૈયે વેદનામાં હંમેશા હરું ગાંગર હે અને દાંત કકડાવે ને ઉલવા એવી આગ કાયમ બળતી રહે અને કીડા એને ખાવાનું બંધ નહીં કરે. જ્યારે ઈસુ પાસા આવે ત્યારે શેતાન અને એના રાજ્યને પૂરી રીતે નાશ કરે. વે શેતાને નરકમાં નાખી દે જ્યાં વૈયોને જેને પરમેશ્વરને અધીન થવાને બદલે એને વાહેડ જવાનું પસંદ કર્યું વૈયો એને હાથે હંમેશા બળતો રહે. કેમ કે આદમ અને હવાએ પરમેશ્વરની આજ્ઞાનું પાલન નહીં કર્યું અને દુનિયામાં પાપ આવ્યું એટલે પરમેશ્વરે એને હરા પાડ્યો અને એના નાશ કરવાનું નક્કી કર્યું. પણ એક દાડો પરમેશ્વરે એક નવો આકાશ અને નવી ધરતીની રચના કરે અને વૈયું સંપૂર્ણ વહે. ઈસુ અને એને મનખ નવી ધરતી પર રહે અને આ જે કંઈ બી હે એની પર ઈસુ હંમેશા રાસ કરે. વૈયા દરેક મનખનો આહવન ઓછી દડે અને તાં કોઈ દુઃખ નિરાશ ગાંગરવું બોંઢાઈ દરક કે મોત ને વે. ઈસુ પોતાના રાજ્યમાં શાંતિ અને નિયાની હાથે રાસ કરે અને વૈયા હંમેશા પોતાના મનખની હાથે રહે.